નમસ્તે મિત્રો, જ્ઞાનઝલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણના ખૂબ જ અગત્યના એવા અને આમ જોઈએ તો ખૂબ સરળ લાગતા એવા ટોપિક નિપાત વિશે આપણે વાત કરવાની છે. મિત્રો, જો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને વિડીયો અંત સુધી જોવો તેવી મારી વિનંતી છે. આજના આપણો જે આ ટોપિક છે એ ટોપિકની અંદર આપણે ત્રણ વસ્તુઓ છે વિસ્તાર સે સમજવાની છે. નિપાત એટલે શું, નિપાત ક્યારે વાપરવામાં આવે છે, નિપાતના પ્રકારો ક્યાં ક્યાં છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ નિપાત એટલે શું. વાક્યમાં આવતા જુદા જુદા પદો જેવા કે સંજ્ઞા, વિશેષણ, કૃદંત, ક્રિયા વિશેષણ સાથે આવી શકે અને ભાર નિશ્ચય વગેરે અર્થની વિશેષતા દર્શાવે તે પદોને નિપાત કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા ત્રણ શબ્દ આપણે સમજવાના છે કે સંજ્ઞા, વિશેષણ, કૃદંત કે ક્રિયા વિશેષણ સાથે એક નિપાત છે એ આવી શકે છે. બીજી વસ્તુ કઈ સમજવાની છે, તો કે ભાર નિશ્ચિત કરે છે અને અર્થની વિશેષતા છે એ ત્રીજી વસ્તુ છે. આ ત્રણ વસ્તુઓ જ્યારે સમન્વય થાય ને ત્યારે આપણે નિપાત શબ્દ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આગળ જોઈએ. પહેલા આપણે કેટલાક ઉદાહરણો જોઈએ કે સંજ્ઞા સાથે કેવી રીતે નિપાત પ્રયોજાય, સર્વનામ સાથે કેવી રીતે પ્રયોજાય, ક્રિયા વિશેષણ સાથે, વિશેષણ સાથે અને કૃદંત સાથે કેવી રીતે પ્રયોજાય છે. નિખિલે જ આ કામ કર્યું, તો અહીંયા નિખિલ છે એ સંજ્ઞા છે, કારણ કે કોઈ વ્યક્તિનું નામ સૂચન થયેલું છે. નિખિલે કહ્યું હું જ આ કામ કરીશ, તો અહીંયા નિખિલે કહ્યું હું છે એ શું છે, સર્વનામ છે, એટલા માટે સર્વનામ સાથે અહીં નિપાત પ્રયોજાયેલો છે. નિખિલ જલ્દી જ ચાલે છે, અહીંયા જ શબ્દ છે એની આગળ જલ્દી શબ્દ મૂકેલો છે, તો જલ્દી શબ્દ છે એ શું છે, ક્રિયાને દર્શાવે છે. બહુ ધીરેથી ચાલે છે તો એ ધીરે એ પણ ક્રિયા વિશેષણ છે જે ક્રિયાને દર્શાવે છે. નિખિલને લીલો રંગ જ ગમે છે, તો અહીંયા વિશેષણ સાથે લીલો રંગ, આપણે લાલ, લીલો વગેરે રંગો છે એ રંગોમાંથી એક કોઈ એક નિશ્ચિત વિશેષણ તરીકે આપણે દર્શાવેલો છે. નિખિલ હંમેશા હસતો હસતો જ બોલે છે, અહીંયા જે નિખિલ હંમેશા હસતો હસતો જે દર્શાવેલું છે એ કૃદંત છે. ના પાડવા છતાં નિખિલે એક કામ કર્યું જ, તો અહીંયા ક્રિયાપદ સાથે છે કે નિખિલે જે કામ કર્યું એની પછી જ છે એની પાડ મૂકવામાં આવેલો છે. ઘણા બધા એને અટકાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ નિખિલે તે કામ પૂર્ણ રીતે કર્યું. હવે વાત કરીએ આપણે નિપાતના પ્રકારો વિશે, તો નિપાતના પ્રકારો છે એ ચાર પડે છે. ભારવાચક એટલે જે કોઈ વાક્યની અંદર આપણે ભાર મૂકીએ તે, સીમાવાચક નિપાત, વિનયવાચક નિપાત અને પ્રકીર્ણ નિપાત. હવે આ ચારે પ્રકારોને આપણે સવિસ્તાર સમજવાનો પ્રયત્ન. ભારવાચક નિપાત કોને કહેવાય, તો કે ભારવાહી અર્થ બતાવે તેને ભારવાચક નિપાત કહેવાય છે. કેટલાક એના જે મુખ્ય શબ્દ વપરાય છે નિપાતની અંદર એ શબ્દ જોઈએ તો જ, તો, પણ, સુદ્ધા, શીખે જેવા શબ્દ છે એ ભારવાચક નિપાત દર્શાવવા માટે પ્રયોજાય છે. હવે કેટલાક આપણે એના ઉદાહરણ જોઈએ તો માધવી જ આ લખી શકશે, તો અહીંયા જ શબ્દ છે એ નિપાત તરીકે સૂચવાયો છે. અહીંયા ભાર મૂકવામાં આવેલો છે કે માત્ર બીજું કોઈ અન્ય વ્યક્તિ લખી શકશે નહીં, પરંતુ માધવી જ આને લખી શકશે. એ જ રીતે જગાત ના કે છકડો તો મળી રહેશે, બીજે ક્યાંય છકડો છે એ ઉપલબ્ધ નહીં થાય, માત્ર ને માત્ર જગાત ના કે છે એ જ આ છકડો મળી રહેશે. ભક્ત થયા પણ ભેદ ન જાણ્યો, કરે તરવાનો ઉપાય. અહીંયા ભક્ત થયા પરંતુ એનો જે ભેદ, ભક્ત ખરેખર કેવો બનવો જોઈએ તેનો ભેદ જાણ્યો નહીં અને તરવાનો ઉપાય લીધો, એટલે કે ભવસાગર છે અને તરવાની વાત છે. ભક્ત થઈ ગયા પરંતુ કોઈ પણ નીતિ નિયમો છે એ પાડવા નથી, માત્ર ને માત્ર એક બિરુદ જે ભક્ત તરીકેનું છે એ જ પ્રાપ્ત કરેલું છે. માધવીય ગીત ગાશે, બીજા બધા તો ઘણા બધા ગાતા છે પરંતુ એની સાથે સાથે માધવી પણ ગીત ગાશે એવો ભાર સૂચવવા માટે આ માધવી ય ગીત ગાશે, એમ ય છે એ ભારવાચક નિપાત છે. ભણેલા સુદ્ધા આવી ભૂલ કરે, ભણવા છતાંય પણ જે અભણ વ્યક્તિ છે એ તો ભૂલ કરવાના જ,
પરંતુ ભણેલા વ્યક્તિ છે એ પણ આ પ્રકારની ભૂલ કરી શકે, એને ભાર સૂચક દર્શાવવા માટે અહીંયા સુધા પ્રત્યય વપરાયો છે. હવે જોઈએ આપણે સીમા વાચક નિપાત. સીમા શબ્દનો અર્થ એક મર્યાદાને સૂચવે છે, એટલે કે જે મર્યાદા આંકતી લાગે. સીમા મર્યાદાનો અર્થ જેમાં અભિવ્યક્ત કરાતો હોય તેવા નિપાતને સીમાવાચક નિપાત કહેવામાં આવે છે. જેમ કે કેવા કેવા શબ્દ સીમાવાચકની અંદર આવે? ફક્ત, કેવળ, તદ્દન, સાવ, છેક, માત્ર જેવા સીમા મર્યાદાનો અર્થ દર્શાવે છે, એટલે તેને સીમાવાચક નિપાત કહેવામાં આવે છે. જોઈએ વળી કેટલાક ઉદાહરણો સીમાવાચક નિપાત. ફક્ત 10 મિનિટમાં જ આવી જાઓ. ફક્ત 10 મિનિટમાં આવી જાઓ. અહીંયા જે ફક્ત શબ્દ છે એ માત્ર 10 મિનિટનું સૂચવે છે, સમયગાળો છે દર્શાવ્યો, એક મર્યાદા બંધાઈ ગઈ. એ જ રીતે કેવળ તારા મન ખાતર જ આવીશ, બીજું કોઈ અન્ય વ્યક્તિ કહેતું હશે ને તો એ વ્યક્તિ છે નહીં આવે. માત્ર ને માત્ર તારા મન છે માન ખાતર જ આવીશ એવું કીધું, કે કોઈ બીજા કોઈ વ્યક્તિના માન ખાતર નહીં પરંતુ માત્ર ને માત્ર તમારા જ માન ખાતર આવશે. એટલે અહીંયા એક સીમિત કરી દીધું તમારા પણાનું વ્યક્તિત્વ. તે સાવ એકલો પડી ગયો. તે સાવ એકલો પડી ગયો એની અંદર જે વિખૂટું પડવાના કારણે કોઈ બધાથી અલિપ્ત થઈ જાય છે, એટલે અહીંયા પણ મર્યાદા છે કે એક પણ વ્યક્તિ છે એની પાસે નથી. છેક, આવું થશે એવી મારી ધારણા ન હતી. અત્યારે જે બનાવ બની ગયેલો છે એની ધારણા નહોતી પરંતુ એ બની ચૂક્યું છે. કોઈ અન્ય પ્રસંગ છે એ નથી બહેનો, અને જેવું નહોતું ધાર્યું એવું બની ગયું છે. દર્શાવવા માટે અહીંયા છેક શબ્દ છે એ મૂકવામાં આવેલો છે. ત્યાર પછી વાત કરીએ આપણા વિનયવાચક નિપાતના સંદર્ભમાં, તો કે જેમાં વિનય, વિવેક, માન, મોભો, આદરનો અર્થ દર્શાવાતો હોય તેવા નિપાતને વિનયવાચક નિપાત કહેવામાં આવે છે. જેની માટે આપણે આદરભાવ કે વિનય વિનમ્રતા માટે જી પ્રત્યય છે એને લગાડીએ છીએ. જોઈએ આના પણ કારણો. રૂબરૂ મળ્યા તુલ્યમાની પધારસો જી. અહીંયા પધારસો જી શબ્દ છે એ માનવાચક માટે વપરાયું છે. ભૂલચૂક માફ કરશો જી. અહીંયા પણ વિનંતી કરીને એક વિવેક દર્શાવાયો છે કે જો કોઈ અમારી પૂર્વ ભૂલ થઈ હોય તો એને માફ કરજો. ગુરુજીને પ્રણામ. અહીંયા પણ એક શિષ્ય તરીકે વિવેકપણું છે એ દર્શાવાયું છે. ત્યાર પછી આપણે ચોથા પ્રકાર વિશે વાત કરીએ, પ્રકીર્ણ કે લટકણિયા રૂપે પ્રયોજાતા નિપાતો. ને, કે, તો, તે, એમ કે જેવા ઘટકો જે વાતચીત દરમિયાન પ્રયોજાય છે તેવા ઘટકો જ્યારે વાક્યના અંતે વિનંતી, આગ્રહ અથવા તો અનુમતિ જેવા અર્થમાં અને ક્યારેક એમ જ લટકણિયા રૂપે પ્રયોજાય છે તેવા નિપાતો છે અને આપણે પ્રકીર્ણ નિપાતો તરીકે ઓળખીએ છીએ. ખાસ મિત્રો યાદ રાખજો, આ જે નિપાતો હોય છે એ ક્યાં જોવા મળે છે આપણે? વાક્યના અંતે. કયા કયા સ્વરૂપમાં હોય છે? વિનંતી, આગ્રહ અને અનુમતિ જેવા સ્વરૂપની અંદર આ નિપાતો છે એ જોવા મળે છે. જોઈએ આના કેટલાક ઉદાહરણો. દાખલા તરીકે, ઉમા તો મારી વાત માનશે જ. અહીંયા જ શબ્દ પાછળ મૂકો, બીજું કોઈ માને કે ન માને, માત્ર ઉમા છે તો એ મારી વાત છે એ માનવાની જ છે. અહીંયા ઉમા મારી વાત માનશે આપણે એટલું બોલીએ તો પણ ચાલી શકે એમ હતું, પરંતુ અહીંયા જ નિપાત છે એ છેલ્લે અંતિમ દેખ લટકણ સ્વરૂપે એક મૂકવામાં આવેલો હોય તેવું લાગી રહ્યું છે. એ જ રીતે મને તમારી પેન આપશો કે, અહીંયા કે શબ્દ છે એ પણ જો ન લખેલો હોત તો પણ ચાલે, અને એ શબ્દ છે એ અર્થની અંદર થોડા ઘણા અંશે વધારો કરે છે. મને એમનું સરનામું લખાવતો. અહીંયા મને એમનું સરનામું લખાવો, આપણે સામાન્ય રીતે એ શબ્દ બોલતા હોઈએ છીએ પરંતુ તો શબ્દ પાછળ આવી જાય, થોડો ઘણો ભાર તો દર્શાવાય પરંતુ સાથોસાથ એ એક લટકણ સ્વરૂપનું કાર્ય કરે છે. મને એમ કે તમે નહીં ચાલી શકો, ચાલી શકશો. તો આતા મિત્રો આપણા પ્રકીર્ણ નિપાતના કેટલા મિત્રો. અહીંયા આપણો આ વિડીયો છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. જોવા બદલ ખૂબ ખૂબ આભાર. કોઈ પ્રશ્ન હોય આને સંબંધિત તો કમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન લખીને મોકલજો. અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકોન પ્રેસ કરજો. થેન્ક યુ સો મચ.